વેલકમ બેક. મૂવી લવર્સને અપકમિંગ ફિલ્મની એક ઝલક આપવા બધા ઉત્સુક હોય છે. ડિજિટલ યુગ નહોતો ત્યારે માત્ર પોસ્ટર્સથી જ ફિલ્મના મિજાજની ઝલક મળતી. તે સમયે એવા કલાકારોની કદર થતી. આવો આજે એવા જ એક કલાકારને મળીએ. ફિલ્મનું ફર્સ્ટ લુક, ટ્રેલર કે ટીઝર અને એડવાન્સમાં જોવા માટે સૌ કોઈ આતુરતાથી રાહ જોતા હોય છે. પરંતુ ડિજિટલનો યુગ ન હતો ત્યારે ફક્ત ને ફક્ત પોસ્ટરથી જ ફિલ્મના મિજાજની ઝલક જોવા મળતી હતી. ત્યારે ફિલ્મ જગતના ધ લેજેન્ડી રાજ કપૂરના નવરત્નોમાં અમદાવાદના આર ગજ્જરની ગણના થતી હતી. રાજ કપૂર હોય કે દેવાનંદ, તમામ ફિલ્મી હસ્તીઓ તેમના હોર્ડિંગ્સના વખાણ કરતા. જોકે આર ગજ્જરે ચિત્રો દોરવાની ક્યારેય તાલીમ પણ લીધી ન હતી, તેમ છતાં તેમના કામની પ્રશંસા ફિલ્મ જગતમાં હસ્તીઓના મુખે સાંભળવા મળતી. આર ગજ્જરનું કામ જોઈને તેમના પુત્ર જનક ગજ્જરે પણ હોર્ડિંગ્સ બનાવવાનું કામ શરૂ કર્યું. મોડલ સિનેમાની અંદરથી કારકિર્દી શરૂઆત કરી. સિનેમામાં રાત્રે ત્યાં રહેવાનું અને ત્યાં પેઇન્ટિંગ કરવાનું, રાતને ત્યાં સુઈ રહેવાનું અને રાતને પ્રોજેક્ટરની કામગીરીને પોતે કરતા અને સંભાળતા હતા અને પેઇન્ટિંગ બી કરતા. અને એ લગભગ 1933 થી શરૂઆત થયેલી. તે વખતે એમણે હિન્દી ફિલ્મોના નાના મોટા પોસ્ટરોનું કામ ચાલુ કર્યું હતું. તેઓ મુગલે આઝમ, મુકદ્દર કા સિકંદર, કુરબાની, આગ, મેં તુલસી તેરે આંગન કી, દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે, હમ સાથ સાથ હૈ જેવી ફિલ્મોના પોસ્ટર બનાવી ચુક્યા છે. પરંતુ હવે આ કલા લુપ્ત થતી ગઈ છે. ત્યારે કેટલાક એવા કલાકારો છે જે આ કલાને જીવંત બનાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. મને તો બહુ સારું લાગે છે, કારણ કે મારા દાદા છે રમણલાલ આર ગજ્જર, કાકા જનકભાઈ ગજ્જર, મારા પપ્પા અશોક ગજ્જર, એ બધા ને બહુ કામ કરતા જોયેલા છે મેં. દાદા સ્પેશિયલી જેમ નાનપણથી બધા સાયકલ લઈને એમના ત્યાં જતા, સ્ટુડિયો પર ટિફિન આપવા જતા, ત્યારે એમનું કામ જોઈને બધો એટલું બધું આનંદ થતો હતો. 1999માં ઓસ્ટ્રિયામાં તેમને બનાવેલા પોસ્ટર્સનું એક્ઝિબિશન યોજાયું હતું, જેનો વિષય સિને આર્ટ હતો. પરંતુ ફરીથી પોસ્ટર્સની દુનિયા આવે અને આ લુપ્ત થતી કલા જીવંત થાય તે માટે યુવા કલાકારો પ્રયત્નો કરી રહ્યા છે. રાજલ બારોટ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.